આજે બ્લાસ્ટથી સુરતનું ઉત્તરાયણ ગણતરી ઉત્તરાયણનું પાવર હાઉસ થશે જમીન દોસ્ત પાવર હાઉસના મીટર ઊંચા અને સિત્તેર મીટર પહોળા ટાવરને ધરાશાયી કરાશે પાવર હાઉસની જીમનીને કંટ્રોલ બ્લાસ્ટ કરી સવારે અગિયારથી સાડા અગિયાર ની વચ્ચે જમીન દોસ્ત કરી દેવાશે આવેલી પાવર હાઉસની અંદર જે ચીમની છે તે હવે ગણતરીના કલાકોની અને ગણતરીની મિનિટોની અંદર છે તે બ્લાસ્ટ કરવાની છે આપણી પાછળ જે રીતે જોઈ શકાય છે કે આ જે વર્ષો જૂની જે ચીમની છે તે ચીમની જે છે તે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે અને તેને ધરાશય કરવા માટેનો જે છે જે તમામ જે જે કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તમામ જે ફાયર વિભાગની ટીમો છે સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો છે તે અહીંયા જે તેના જ છે જે કરવામાં આવી છે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય કે એમ્બ્યુલન્સ છે ફાયર વિભાગની જે ટીમો છે તમામ જે વ્યવસ્થા છે આજુબાજુના જે પાંચસો મીટરના જે વિસ્તારો છે ત્યાં પોલીસ સતત જે પેટ્રોલિંગ કરી રહી છે ખાસ કરીને જે એન્જિનિયરો તમામ જે લોકો છે તે અહીંયા હાજર છે અને જે રીતે બ્લાસ્ટ કરવામાં આવશે તેને લઈને જે ધરાશયી થશે તો આપણી સાથે અધિકારી જોડાયા સાહેબ કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા આજુબાજુના વિસ્તારોની અંદર કરવામાં આવી પોલીસે બંદોબસ્ત રાખેલો છે અને આજુબાજુમાં જે પણ હશે પબ્લિકને હટાવવાની કામગીરી ચાલુ છે સર આજુબાજુના વિસ્તારમાં કોઈ નજીક ન પહોંચે તે માટે કેટલા પેટ્રોલિંગ અલગ અલગ વિસ્તારોની અંદર ટોટલ સિત્તેર એક જણાનો સ્ટાફ રાખેલો છે પેટ્રોલિંગ પણ છે અને ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે સિત્તેર થી વધુ જે પોલીસ કર્મીઓ છે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં સતત જે પેટ્રોલિંગ કરી રહ્યા છે આ જે ગેટ જોઈ શકાય છે તે ગેટની અંદર કોઈને પ્રવેશ આપવા દેવામાં નથી આવતો અગિયાર થી સાડા અગિયાર અરસાની અંદર આ જે છે ચીમણી છે તે જે બ્લાસ્ટ જે કરવાનો છે બોમ્બ છે ત્યારે જોઈ શકાય છે એન્જિનિયરો છેલ્લી જે ઓપ આપી રહ્યા હોય તમામ જે કામગીરી છે તેને છેલ્લી ઘડીએ જે તપાસ કરી રહ્યા છે કોઈ ખામી ન રહી જાય અને સુરક્ષાની વ્યવસ્થા સાથે રાખી અને આજે જે ચીમની છે તે બ્લાસ્ટ થાય તે માટેની જે તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે અને એકી સાથે એટલે કહી શકાય પાંચથી સાત સેકન્ડની અંદર આ જે બ્લાસ્ટ થતાની સાથે આ ચીમની છે તે જમીન ધરાશે થશે કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદો સુથા ટીવી નાઇન સુરત પાંચથી સાત સેકન્ડનો જ સમય લાગશે અને આ પાવર હાઉસ તૂટી જશે એક્સપ્લોઝિવની મદદથી આ સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે એક સાથે બોતેર પિલરમાં બ્લાસ્ટ કરાશે અત્યારે આસપાસના વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ પણ છે ફિક્સ પોઈન્ટ પણ ઉભા કરાયા છે કે જેથી લોકો નજીકના વિસ્તારમાં ન જાય ઉલ્લેખનીય છે કે ત્રીસ વર્ષ જૂનું છે આ કુલિંગ ટાવર કે જેને સેકન્ડ્સમાં જ આજે તોડી પડાશે